આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત. આજે દેશભરમાં કોરોના વેક્સિનને શરૂ થવાનું છે. કોરોનાની વેક્સિન 16 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી આપવાનું શરૂ થયું. મધ્યપ્રદેશમાં સૌથી પહેલી રસી જેપી હોસ્પિટલના સુરક્ષાકર્મી હરિદેવને લગાવવામાં આવશે. દેશમાં એક ખૂબ જ મોટું અભિયાન કોરોના વેક્સિનનું આજથી શરૂ થવાનું છે, જે કોરોના કાળમાં સૌને રાહત આપનારું છે. કોરોના વેક્સિન અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન કોરોના વેક્સિનની શરૂઆત કરશે. વેક્સિનના પહેલા દિવસે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 3600 સેન્ટર ઉપર વેક્સિનનો પ્રારંભ થશે. દરેક સેન્ટર પર 100 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડશિલ્ડ વેક્સિન અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન સૌને મૂકવાની છે, જેની કિંમત ભારતમાં 200 થી 295 રૂપિયાની રહેવાની છે. સરકારને અત્યાર સુધી 1.65 કરોડ રૂપિયાની વેક્સિન તમામ રાજ્યોમાં મોકલી દીધી છે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા સહિતના આગેવાનોએ વડાપ્રધાન શ્રી વિડીયો કોન્ફરન્સ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. વેક્સિન લેનાર આરોગ્ય કર્મીઓને વેક્સિન લેવા ઉત્સાહિત. સ્પીડ ન્યૂઝ 17 રાજકોટ. વેક્સિનેશન સમગ્ર દેશમાં શરૂ થયું છે. રાજકોટમાં 3 જગ્યાએ શરૂ થયું છે. શું કહેશો તમે આજે? કેટલી કેવી રીતના કોને કોને રસી આપવામાં આવશે અને શું આપના દ્વારા શું કહેવાય? ઘણા સમયથી જે કોરોના વેક્સિનની સમગ્ર દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, એ રસીકરણનો આજથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશની અંદર પ્રારંભ થયો છે. ગુજરાતની અંદર પણ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના સહયોગથી આજે સમગ્ર ગુજરાતની અંદર પણ આ રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર 3 જગ્યાએ, જેતપુર, ગોંડલ અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયાનો અમે પ્રારંભ કરાવ્યો છે. આજે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે આજે લગભગ અંદાજે 94 લોકોને આજે આ રસી આપવામાં આવશે, જેમાં ડૉક્ટરો, ખાનગી ડૉક્ટરો, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને જે આ કોરોનાની મહામારી દરમિયાન જે લોકોએ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે લોકોએ કામગીરી કરી છે એને પ્રથમ તબક્કાની અંદર આવરી લેવામાં આવે છે. જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે એના પછીના બીજા તબક્કાની અંદર પણ જે સ્ટેપ બાય કે જે લોકોને જરૂરિયાત છે એ લોકોને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હું માનું છું કે એક સફળ પ્રયત્નોથી દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો જે રીતે પ્રયત્નો કરી અને રસી આજે શોધી કાઢી છે અને એક સમગ્ર દેશવાસીઓને ઇંતજાર હતો એ ઇંતજારની ઘડી પૂરી થઈ છે અને આજે સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આ રસીકરણનો આજે પ્રારંભ કરાવ્યો છે.